મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મિત્રો, મારી આશા અને પ્રાર્થના છે કે તમે બધા મજામાં હશો. મિત્રો, હું નેલ્સન હાયર સેકન્ડરી સ્કૂલ ઉત્તમનગર, હું ગુજરાતી વિષયના શિક્ષિકા બોલું છું. મિત્રો, આજે આપણે વ્યાકરણ લેખન તરફ જવાના છે, શીખવાના છે. એકમ બે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને જોડણી. મિત્રો, હવે આ તો ટૉપિક તમે નાનપણથી શીખતા આવ્યા છો, ત્રીજા ધોરણથી તમને એ સમજમાં છે, છતાં આપણે એનું ફરીથી રિવિઝન જોઈ લઈએ. તો સમાનાર્થીનું બીજું નામ છે પર્યાયવાચી શબ્દ. સમાનાર્થી શબ્દ એટલે જેનો અર્થ સમાન છે, સમાન એટલે સરખો છે, એના જેવો છે, એવા વિવિધ શબ્દો. જો કે આ બાબત લાગે છે એટલી સરળ નથી. સમાન અર્થ ધરાવતા શબ્દો જ્યારે વાક્યમાં પ્રયોજાય ત્યારે જે તે શબ્દના અર્થની છાયા સહેજ જુદી પડે છે. વિદ્યાર્થી તરીકે આપણે સચોટ અભિવ્યક્તિ માટે યોગ્ય ભાવ કે વિચાર માટે યોગ્ય શબ્દ વાપરવો જ જોઈએ. દાખલા તરીકે અવાજ માટે ધ્વનિ, નાદ, રવ, સાદ આ સમાનાર્થી શબ્દો છે. મિત્રો, આપણને અહીંયા ત્રણ વાક્યો આપ્યા છે, આપણે એ ત્રણ વાક્યોનો અભ્યાસ કરીએ. પહેલું વાક્ય, મારે સહેજ પણ અવાજ ન જોઈએ, સમજ્યો? હવે અહીં ધ્વનિ કે નાદ મૂકો તો મારે સહેજ પણ ધ્વનિ ન જોઈએ, સમજ્યો? મારે સહેજ પણ નાદ ન જોઈએ, સમજ્યો? મિત્રો, બીજા વાક્યમાં માએ સાદ પાડીને દીકરાને બોલાવ્યો, અહીં અવાજ કે ધ્વનિ નહીં ચાલે. ઉપરના વાક્યમાં પણ ધ્વનિ કે નાદ નહીં ચાલે. ત્રીજું વાક્ય, શંકરે શંખનાદ કર્યો, હવે રવ કે અવાજ નહીં ચાલે. મિત્રો, સમાનાર્થી શબ્દનો મોટા ભાગે સચોટ અભિવ્યક્તિ માટે યોગ્ય ભાવ કે વિચાર માટે યોગ્ય શબ્દ વાપરવો જ જોઈએ, તો જ એ બરાબર સમાનાર્થી શબ્દ આપણે વાપર્યો એ પુરવાર થઈ શકે. તો યોગ્ય ભાવ વિચાર માટે પ્રયોજાયેલો યોગ્ય શબ્દ આપણી અભિવ્યક્તિને વધુ અસરકારક કે અર્થક્ષમ બનાવે છે. તો અહીંયા આપણને કેટલાક સમાનાર્થી શબ્દો આપ્યા છે. અક્કલ, તો સમજ, બુદ્ધિ, પ્રજ્ઞા, મેઘા, મતિ, દી. અખિલ, આખું, અખંડ, બધું, સકલ, સમસ્ત, સમગ્ર. હવે આ અખિલ શબ્દ છે, આમાંથી તમે કેટલા શબ્દો આજે નવા શીખશો? તો મિત્રો, એ શબ્દોનું તમારું જ્ઞાન પણ વધે છે. અતિથિ શબ્દ, મહેમાન, અભ્યાગત, પરોણો. મિત્રો, મહેમાન શબ્દ તમે ઓળખો છો, પરોણો એ શબ્દ તમે ઓળખો છો, અભ્યાગત એ તમારા માટે નવું છે. તો મિત્રો, આજે પણ નવા શબ્દો તમે શીખી શકો છો. અમૃત, અમી, પિયુષ, સુધા. અરજ, વિનંતી, અરજી. અનુનય, વિજ્ઞપ્તિ, વિનવણી. મિત્રો, આ જે શબ્દો આપ્યા છે એના આ સમાન અર્થ ધરાવતા બધા શબ્દો છે. મિત્રો, આગળ આપણે જોઈએ. જો મિત્રો, કેટલા બધા શબ્દો આપણને આપ્યા છે સમાન અર્થવાળા. અલંકાર શબ્દ, ઘરેણું, આભૂષણ, આભરણ, દાગીનો. અંધકાર શબ્દના, અંધારું, તમસ, તિમિર, તમિશ્ર. આકાશ, નભ, ગગન, વ્યોમ, આભ, આસમા, અંતરિક્ષ, અંબર. મિત્રો, કેટલા તમને આ સમાન અર્થ ધરાવતા શબ્દો અહીંયા તમને આપ્યા છે. મિત્રો, આ બધા શબ્દોનો તમારે અભ્યાસ કરવાનો છે અને રોજ રોજ એનું વાંચન કરવાનું છે, જેથી કરીને તમે એ સમાન અર્થવાળા શબ્દો, સમાનાર્થી શબ્દો, પર્યાયવાચી શબ્દો તમે જાણી શકો, શીખી શકો. મિત્રો, હવે આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દો. મિત્રો, વ્યવહારમાં એકબીજાની સામેના છેડાના તદ્દન ઉલટો અર્થ ધરાવતા શબ્દોની પણ જરૂરિયાત રહે છે. કોઈ સ્થિતિ, ઘટના વર્ણવતી વખતે ક્યારેક સામસામેનો અર્થ ધરાવતા બે શબ્દોને નજીકમાં મૂકવા પડે
એવા સમયે વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દનો ખપ પડે છે. ખપ એટલે જરૂર. ઘણીવાર શબ્દને પૂર્વ પ્રત્યય લગાવવાથી જે તે શબ્દને વિરોધી શબ્દ મળે છે. હા, દરેક શબ્દનો વિરોધી શબ્દ હોય જ એવું હોતું નથી. આપણે આવા થોડા વિરુદ્ધાર્થી શબ્દોનો અભ્યાસ કરીએ. એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ એટલે તદ્દન ઉલટો અર્થ ધરાવનાર શબ્દોની એ બધી બાબતો. તો અહીંયા કહે છે અખંડ એટલે ખંડિત, અગવડ તો સગવડ, અગ્રજ અનુજ, અજ્ઞ સુજ્ઞ પ્રજ્ઞ, અડતળો મળતાવડો, ગમન આગમન, કાયર શૂરવીર, કૃતજ્ઞ કૃતજ્ઞ, કોમળ કઠોર, ક્રૂર દયાળુ, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, અથ ઇતિ. મિત્રો, આની સાથે સાથે આપણને એ શબ્દોનો અર્થ કયો છે એ પણ આપણને સમજમાં આવે. તો અહીંયા બીજા ઘણા બધા તમને એ શબ્દો આપ્યા છે કે જેનો તમારે રોજબરોજ અભ્યાસ કરવાનો છે. મિત્રો, હવે આપણે જોડણી જોઈએ. તો જોડણીના કેટલાક નિયમો આપણને આપ્યા છે. તો પહેલો નિયમ છે, એક અક્ષરવાળા શબ્દોમાં અનુસ્વાર ન હોય ત્યારે તેના દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ લખાય છે. ઉદાહરણ, ગી છી પી બી ફી જુ ભુ લુ ગુ પુ છુ વગેરે. તો આ એક અક્ષરવાળા શબ્દોમાં પણ અનુસ્વાર ન હોય ત્યારે તેના દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ લખાય છે. જોડાક્ષર, જોડાક્ષર પહેલાં દીર્ઘ ઈ કે હ્રસ્વ ઉ આવે તો તે હ્રસ્વ લખાય છે. મિત્ર, અને લખાય આ રીતે પણ બોલાય ઉચ્ચારણમાં હ્રસ્વ. ઉદાહરણ, જિલ્લો ખિસ્સુ શિસ્ત મિત્ર વિશ્વ ઇસ્ત્રી રિક્ષા સિંધુ ચિઠ્ઠી જિદ્દી ઉત્સાહ કિલ્લો આદિત્ય કિસ્સો કિસ્તી મિસ્ત્રી ચિત્ર સિત્તેર જુસ્સો પુષ્પ ગુસ્સો વગેરે. મિત્રો, અહીંયા કહે છે જોડાક્ષર. જોડાક્ષર એટલે બે જે અક્ષર સાથે હોય તે પહેલાં શું આવે, દીર્ઘ ઈ કે હ્રસ્વ, તો એ હ્રસ્વ ઈ જ લખાય છે. મિત્ર, આપણે કેવળ જોડણી ધ્યાનમાં રાખવાની છે. હવે ત્રીજો નિયમ, રેફની પહેલાં, રેફની પહેલાં લખાતા દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ લખાય છે. કીર્તિ આશીર્વાદ ઉર્મિ ચૂર્ણ સૂર્ય પ્રકિર્ણ મૂર્ખ ઉત્તીર્ણ શીર્ષાસન શીર્ષક ઉર્જા પૂર્ણિમા પૂર્તિ સ્ફૂર્તિ વગેરે. રેફ, રેફ એટલે આ જે આપણે કીર્તિ તની ઉપર જે છે ને એ રેફ, અહીંયા વની ઉપર છે તે રેફ, અને મિત્રો ગુજરાતી ભાષામાં રેફ કહેવાય છે. તો એ જ્યારે રેફ લખાતા પહેલાં દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ, તો એ હંમેશા રેફની પહેલાં જ લખાય છે એવું અહીંયા જણાવે છે. અપવાદરૂપે કારકિર્દી અને ઉર્વશી, એ અપવાદરૂપ એટલે કે આને આપણે ચેન્જ કરી શકતા નથી, બદલી શકતા નથી, એ એવા ને એવા જ લખાય છે. તો આ જે જોડણીઓ છે એ બધી તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાર કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દમાં આ ચાર, શ ખ મ અણ, ચાર કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દમાં શરૂઆતનો અક્ષર એ હ્રસ્વ લખાય છે. જો શિખામણ, એક બે ત્રણ ચાર, એ ચાર અક્ષર હોય તો શરૂઆતમાં હંમેશા એ શું લખાય છે, હ્રસ્વ લખાય છે. જો મિત્રો, શિખામણ ખિસકોલી પુરવણી મિજલસ મિલકત સુતરાવ ઘુઘવાટ
આ રસમું થયું. ચુકવણી, પિચકારી, ગુલમહોર, કિલકિલાટ, તિલાંજલિ, ઇતિહાસ, સુતરાવ, ભૂલામણી, ઇમારત, ગિરનાર, ઉકરડો, ફુદરડી, ઉદાહરણ, ફુરસદ વગેરે. મિત્રો, આ બધા શબ્દોનો તમે જો અભ્યાસ કરો તો નિયમ તો કે છે, ચાર કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દમાં શરૂઆતનો એટલે કે પહેલો અક્ષર એ રસ્વઈ લખાય છે. એ રસ્વ ઈ હોય અથવા રસ્વ ઉ હોય. પણ બે શબ્દ જોડાઈને નવો શબ્દ બન્યો હોય તો તેમાં જોડણી તેના મૂળ શબ્દની જેમ જ રાખવી પડે છે. તો બે શબ્દો જોડાઈને લખાય. દિવાસળી, મીણબત્તી, ધૂપસળી, ગુલચુક, આ બધા શબ્દો જોડાઈને નવો શબ્દ બને છે. એટલે બે શબ્દ એટલે એક તો દીવો અને સળી. એક શબ્દ દીવો થયો અને બીજો શબ્દ સળી થઈ. એક મીણ અને બીજું બત્તી, ધૂપ અને સળી, એમ બે શબ્દો જોડાઈને નવો શબ્દ બન્યો ત્યારે તેમાં જોડણી તેના મૂળ શબ્દની જેમ જ રાખવાની છે. મિત્રો, આગળ આપણે જોઈએ યા, યુ, યો. પહેલાં લખાતી રસ્વઈ હંમેશા રસ્વઈ લખાય છે. અળસિયું, કાગળિયું, યુ છે યા, યુ, યો. યને કાનો યા, યને રસ્વ ઉ અને અનુસ્વાર યુ, યને કાનો અને માત્ર યો. તો એ પહેલાં લખાતી રસ્વઈ હંમેશા રસ્વઈ જ લખાય છે. એવું કે જો અળસિયું, જો યુ આવ્યું તો અહીંયા રસ્વઈ આવી. કાગળિયું, યુ આવ્યું તો અહીંયા રસ્વઈ. ગોઠિયો, યો આવ્યો તો અહીંયા ઠીક. મિત્રો, જોડણીના ઘણા બધા નિયમો છે, પણ જેમ જેમ આપણે એનો અભ્યાસ કરતા જઈએ એમ એમ આપણને જોડણી આપણા મગજમાં ફિટ થઈ જાય છે. એટલે કે આપણને ખાલી એને યાદ કરતાં તરત કેવી રીતે લખાય એ તરત ખબર પડે છે. પગથિયું, કડિયો, ચાડિયો, વરિયાળી, પાણિયારું, રૂપિયો, રશિયા, ઓસ્ટ્રેલિયા, દરિયો, ચામાચીડિયું, ફરિયાદ, કજિયો, વાણિયો, કિમિયો, ચીપિયો, હોશિયાર, કાળિયાર, ટાઢિયો અને ડોલિયો. આ યા, યુ, યો પહેલાં જે લખાય તે કેવું લખાય? હંમેશા રસ્વઈ લખાય. હવે છઠ્ઠો નિયમ, જો શબ્દરૂપને ઈય પ્રત્યે લાગે, ઈય, જેમ કે પૂજનીય ઈય, માનનીય ઈય, ભવદીય ઈય, તો પ્રત્યે લાગે તો તેવા શબ્દોમાં શું લખાય છે મિત્રો? રસ્વઈ દીર્ઘ લખાય છે. તો પૂજનીય, માનનીય, ભવદીય, વંદનીય, એટલે કે ઈય આવતા એ શું લખાય છે? દીર્ઘ લખાય છે. આદરણીય, રાજકીય, કેન્દ્રીય, કમનીય, પ્રશંસનીય, શાસ્ત્રીય, રાષ્ટ્રીય વગેરે. સાતમો નિયમ, ઈક અને ઈકા, સામાજિક, સામાજિક અને અધ્યાપિકા, અંબિકા, ઈકા, શબ્દને છેડે કેવો પ્રોનાઉન્સિએશન? ઈક અને ઈકા, સામાજિક, રાધિકા. તો ઈક અને ઈકા પ્રત્યે લાગીને જે શબ્દો બન્યા હોય તેવા શબ્દમાં શું લખાય છે મિત્રો? રસ્વઈ લખાય છે. તો સામાજિક જો રસ્વઈ લખાય, દૈનિક ઈક તો ન ને રસ્વઈ લખાય, વાર્ષિક તો ઈક, શ ને રસ્વઈ લખાય. તો પ્રાસંગિક, નૈસર્ગિક, રાધિકા, હવે ઈકા પ્રત્યે ત્યાં પણ ધ કેવો લખ્યો? રસ્વઈ. અંબિકા, અધ્યાપિકા, નવલિકા, સંચયિકા, પુસ્તિકા, આધ્યાત્મિકતા, સોરી આધ્યાત્મિક, પૌરાણિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, ઐતિહાસિક, માનસિક અને વાસ્તવિકા, ઈકા. તો એ શું લખાય? છેવટે એ રસ્વઈ લખાય છે. તો મિત્રો, આપણને આઠમો છેલ્લો જે નિયમ છે જોઈએ. વિભક્તિ કે વચનના પ્રત્યયો લગાડતા કે સમાસ બનાવતા શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી.
એટલે કે વિભક્તિ કે વચનના પ્રત્યે. વચન એટલે એક વચન છે, બહુવચન છે એની વાત કરું છું. વિભક્તિ એટલે ઓ, નો, ની, નું, ના. તો એ પણ શું કહે છે કે સમાસ બનાવતા શબ્દની જે મૂળ જોડણી છે એ જ કાયમ રહે છે. તો નદી, તો નદીઓ, એટલે અહીંયા નદી લખ્યું છે તો એ વચન બતાવતા ઓ લગાવતા બધું એમને એમ જ રહે છે, પણ એ શબ્દની મૂળ જોડણી કાયમ છે. નદી તો ઓ લગાવતા એ કોઈ ફરક નથી પડતો, એ વું ને વું જ લખાય છે. તો વચન પ્રત્યે એડ કરતાં એ શબ્દની મૂળ જોડણી કાયમ રહે છે. તો દાખલા તરીકે અહીંયા આપણને નદી આપ્યું છે, નદીઓ, નદીમાં. જો અહીંયા નદી, નદી ત્રણેયમાં સરખું જ છે, પણ ઓ અને માં એ એડ થતાં શું થાય છે, અલગ. સ્ત્રી, સ્ત્રીઓ, સ્ત્રીને. ખૂબી, ખૂબીઓ. તો મિત્રો, વિભક્તિ કે વચનના પ્રત્યયો લગાડતા કે સમાસ બનાવતા શબ્દની મૂળ જોડણી કાયમ રહે છે. મિત્રો, આ સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો અને જોડણી, આ જે ટોપિક છે એકમ બે તમે ધ્યાનથી વાંચજો, શીખજો. મારી આશા છે કે તમને આજે આ સમજમાં આવ્યું હશે. આભાર વિદ્યાર્થી મિત્રો.